કેમ છો દાદા? મજામાં ને બધા? મજામાં ને દાદા? સાફો વાંધવાની વાતો હાલે હે તારે? તબિયત સારી છે ને તમારી? બરાબર. સાહેબ મને બોલાવજો. હા આવ રઘુ, આવ આવ. જો ભાઈ રઘુ, આપણા આશ્રમમાં એક નવા કાકા આવ્યા છે અને એને 102 નંબરની રૂમ આપી દે, અને ખાસ ધ્યાન રાખ એને રહેવાની બધી વ્યવસ્થિત સગવડ કરી આપજો ભાઈ. ઓકે સર. અને હું તને ચાવી આપું. હાલે કેમ છો દાદા? મજામાં ને? તબિયત સારી ને? શેઠ, શેઠ તમે અહીં? રઘુ તું અહીંયા? શેઠ હું તો અહીંયા નોકરી કરું છું, પણ તમે અહીં કઈ રીતે? શેઠ, શેઠ તમે આમ મોઢું ન ફેરવો. અરે મેં તમારા ઘરે 6 વર્ષ નોકરી કરી છે, એમાં એમાં મારાથી એવી કોઈ ભૂલ થઈ ગઈ કે તમે આવી રીતના મોઢું ફેરવો છો? ભાઈ રઘુ, શરમ તો મને મારા ઉપર જ આવે છે, કારણ કે આ જિંદગીએ મને ક્યાંયનો નથી રાખ્યો અને ધૂળમાં રઝળતો કરી દીધો છે મને. પણ શેઠ થયું શું? તમે અહીં કઈ રીતે પહોંચી ગયા? શું શું રાહુલભાઈ આ દુનિયામાં નથી રહ્યા? ભાઈ રાહુલ જો મરી ગયો હોત ને તો મારે કઈ થોડું આ વૃદ્ધાશ્રમનું મોઢું જવું પડત અને મારા આવા દિવસો થોડા આવત. સમજી ગયો શેઠ, બધું જ સમજી ગયો. આ રાહુલભાઈએ જ તમને અહીં વૃદ્ધાશ્રમમાં આવવા માટે મજબૂર કર્યા છે. પણ પણ તમારે અહીં નથી રહેવાનું શેઠ. હા શેઠ, તમે મારી સાથે મારા ઘરે ચાલો. તમારે મારા ઘરે રહેવાનું છે શેઠ, પરંતુ અહીં વૃદ્ધાશ્રમમાં તો નથી જ રહેવાનું. રઘુ બેટા, મને ખબર છે કે તું મને અહીંયા જોવે છે ને એટલે તારો જીવ બળે છે, પણ દીકરા હું તારા ઘરે આવી અને તારા પર બોજ બનવા નથી માંગતો. અરે શેઠ, તમે મારા શેઠ છો, અરે મારા પાલનહાર છો તમે, મારા અન્નદાતા. મેં તમારા ઘરનું અન્ન ખાધું છે શેઠ, અને આજે મારા પાલનહાર આ વૃદ્ધાશ્રમમાં અહીં રહે એ હું કઈ રીતે સહન કરું? શેઠ, જો તમે આજે મારા ઘરે નહીં આવ્યા ને તો હું મારી જાતને કોઈ દિવસ માફ નહીં કરી શકું શેઠ, કોઈ દિવસ માફ નહીં કરી શકું. બેટા રઘુ, તારો ભાવ છે ને એટલે હું જરૂર તારી ઘેર આવીશ, બસ દીકરા તું શાંત થઈ જા. હા હા શેઠ, હાલો હાલો. આવો શેઠ, આવો, ચિંતા ન કરો, આ તમારું જ ઘર છે. અરે શેઠ, તમે આમ અચાનક અમારા ઘેરે? અરે અમારા તો ભાઈ ખુલી ગયા કે તમે અમારા ઘેરે મહેમાન ગતિ કરવા આવ્યા. આવો બેહો. બા શેઠ, મહેમાન ગતિ કરવા નથી આવ્યા, પણ એ હવે અહીં જ રહેવાના છે. એટલે હું કઈ સમજી નહીં બેટા. બા આ દુનિયાનો છે ને નિયમ છે કે જ્યારે વૃક્ષ ફળ ફૂલ આપતું બંધ થઈ જાય ને ત્યારે એને કાપી નાખવામાં આવે છે, અને આ ગાય જ્યારે દૂધ આપતી બંધ થઈ જાય ને
ત્યારે એને કસાઈને વેચી નાખવામાં આવે છે. મારા શેઠ વૃદ્ધ થઈ ગયા ને એટલે નકામા થઈ ગયા છે, એટલે એમના કસાઈ દીકરાએ એમને ઘરમાંથી કાઢી મૂક્યા. હે ભગવાન, સે બાપે એના દીકરાને લાટ કોટથી ઉસેરીને મોટો કર્યો, એ દીકરાએ એના બાપને ઝાકારો આપી દીધો, ઘરની બહાર કાઢી મૂક્યો. શેઠ, તમે જરાય નહીં મૂંઝાતા, મારા દીકરાએ તમારે ત્યાં વર્ષોથી નોકરી કરી છે અને તમારું અન્ન ખાધું છે. મારા દીકરાને તમારો સગો દીકરો જ માનજો, તમારા સગા દીકરા કરતાં પણ વધારે મારો દીકરો તમને હાજવશે. શેઠ શેઠ શેઠ, હવે તમારે રડવાનું નથી, અરે હવે તો તમારે હસવાનું છે, આનંદથી રહેવાનું છે. અમે મા દીકરો ભલે ટકનું લાવીને ટકમાં ખાતા હોઈએ, પણ મારા શેઠ હું તમને વચન આપું છું કે હું તમને ક્યારે ભૂખ્યા નહીં રાખું, ક્યારે ભૂખ્યા નહીં રાખું. રોહન, તમે પેલું ન્યુ મકાન જોવા ગયા હતા ને, શું થયું તેનું? હા, નવું મકાન જોવા માટે તો ગયો હતો, પણ એનું બજેટ 70 લાખ રૂપિયા છે. તો 4 BHK અત્યારે આપણે જોવા જઈએ ને તો એનો ભાવ એટલો જ થાય. પણ નિશા, 70 લાખ જેટલી રકમ મારાથી નહીં થાય, એટલો બધા બજેટનું હું મકાન નહીં લઈ શકું, ને એટલા બધા પૈસા લાવવા ક્યાંથી? રોહન, હું શું કહેતી હતી તમને, આપણું પેલું જૂનું મકાન છે ને એ તો પડ્યું જ છે, એ વેચી નાખ ને, એના 40 લાખ રૂપિયા તો આવશે જ કમસે કમ, અને બીજી આપણે લોન કરાવી લઈશું. એટલે તું એમ કહેવા માંગે છે કે આપણે ઓલું જૂનું મકાન વેચી દઈએ? હા, જૂનું મકાન વેચી દઈશું તો પપ્પા ક્યાં રહેશે, રસ્તા ઉપર? રોહન, પપ્પાને છે ને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાના. રોહન, આમ શું મારી સામો જોવે છે, મેં શું ખોટું કહ્યું? સાંભળ, પપ્પા જૂના મકાને એકલા રહે છે, એ બિચારા ત્યાં એકલા એકલા બોર થઈ જતા હશે, એટલે જ હું કહું છું તું એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ ને, તો એમને એમની જેવડા લોકોની કંપની મળે અને એમને ત્યાં મજા આવે અને ત્યાં એ ખુશ પણ રહેશે. બા, હું આશ્રમે નોકરીએ જાઉં છું. અને હા શેઠ, હું સાંજે ઘરે વહેલો આવતો રહીશ, પછી આપણે બંને તમારા માટે બજારમાં જઈને નવા કપડાં લેતા આવીશું. નહીં બેટા, મારે બીજા કપડાં નથી લેવા, આ 2 જોડી કપડાં તો છે મારી પાસે, અને હું તને ખોટો ખર્ચો કરાવવા નથી માંગતો. અને હવે આ કિસ્મત ઉઘાડી પડી ગઈ હોય ને અંગ ઢાંકીને શું કરું? અને બેટા, આમે હવે આ 2 જોડી કપડાં છે ને એમાં હું પાર ઉતરી જઈશ. શેઠ, તમે આવું કેમ બોલો છો? તમને કાંઈ નહીં થાય, અરે મારા ભગવાન તમને 100 વર્ષના કરશે. બેટા, તું કેમ એટલા બધા રડે છે? વાત કર માંડીને તો કઈ ખબર પડે. પપ્પા, મારા સાસરિયા વાળા મને બહુ જ હેરાન કરે છે, બહુ જ દુખ આપે છે. પપ્પા, એ લોકો મારી પાસેથી કરિયાવરની માંગ કરી કરીને મને માર મારે છે. હું ગઈ વખતે અહીંયા આટો મારવા આવી હતી ત્યારે જ મારે તમને વાત કરવી હતી. તમારું દુઃખ જોઈને હું તમને એક જ વાત કરી ન શકી. પપ્પા,
અરે વાહ રે કુદરત વાહ, આ તારો કેવો ન્યાય છે! આજે હું મારી દીકરીને આશ્વાસને નથી આપી શકતો. શેઠ, તમે ચિંતા ન કરો, ભગવાન એક રસ્તો બંધ કરે છે ને તો બીજો રસ્તો જરૂરથી ખોલે છે. શાંત થઈ જાઓ, બધું ઠીક થઈ જાય. પપ્પા, તમે અહીંયા? હું તમને મળવા માટે આપણા જૂના ઘરે ગયો હતો અને તમે મને ન્યામ ન મળ્યા, એટલે તપાસ કરતા કરતા હું અહીંયા આવ્યો. કેમ? હવે તારે મારે શું જરૂર પડે કે તારે તપાસ કરતા કરતા અહીંયા સુધી આવવું પડ્યું? પપ્પા, હું મોટું મકાન લેવા માંગુ છું, એટલે આપણું જૂનું મકાન વેચી દેવા માંગુ છું, જેથી જો જૂનું મકાન વેચી નાખું ને તો આ નવા મકાનમાં લોન ઓછી કરવી પડે. વાહ બેટા વાહ, નવા ઘરેથી તો તે મને કાઢી મૂક્યો અને હવે જૂનું ઘરે તારે વેચી દેવું છે. અને આ તારો બાપ કોઈ વધારાની વસ્તુ નથી કે ગોઢો થાય એટલે એને બહાર ફેંકી દેવો. પપ્પા, એવું નથી, મને તમારા પ્રત્યે લાગણી છે, પ્રેમ છે, એટલે તો મેં તમારી વ્યવસ્થા વૃદ્ધાશ્રમમાં કરી આપી છે. વાહ બેટા વાહ, તમને તો મારી બહુ જ ચિંતા છે ને. અને જોયું સવિતા બેન, આ મારા દીકરાએ મારી રહેવાની વ્યવસ્થા વૃદ્ધાશ્રમમાં કરી દીધી છે. વાહન, એક વાત કાન ખોલીને સાંભળી લે, એ નવું મકાન અને જૂનું મકાન અને આપણી ઓફિસ અને મારી તમામ મિલકત, એ બધી મેં આ મારા દીકરા રઘુના નામે ખરીદી દીધી છે, સમજો? તમારા સગા દીકરાને આવું ગણી અને આ બધી મિલકત આ નોકરના નામે કરી દીધી? મારો સગો દીકરો કયો? જેણે મને એના ઘરમાંથી બહાર કાઢી મૂક્યો એ, કે પછી જેણે એના ઘરમાં મને આશરો આપ્યો એ? અને સાંભળ, જેણે મને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધો એ, કે જે મને વૃદ્ધાશ્રમમાંથી એના ઘરે પાછો લઈ આવ્યો એ? દીકરો એ નથી કે જેને મા બાપ જન્મ આપે, દીકરા તો એ હોય કે જેને ઘરડા થાય પછી એના મા બાપના ઘરપણ પાળે અને એને પાર ઉતારે છે. અને હા, સાંભળી લે, આ લોહીના સંબંધ કરતા પ્રેમના સંબંધ હંમેશા મજબૂત હોય છે. મેં તને નાનપણથી મોટો કર્યો અને મને એવું હતું કે તું મારો સાચો હીરો છો, મારું સાચું સોનું છો, પણ તું તો સાલા કથીર નીકળ્યો, કથીર. અને આ રઘુ જે આપણા ઘરમાં સામાન્ય નોકર હતો, આજે એના ઘરમાં બે ટક ખાવાનું નથી, પણ છતાં પણ એને મને એના ઘરમાં આશરો આપ્યો છે. એક દીકરો આવવાની કોઈ પણ ફરજ તે નથી બજાવી, અને ફરજ બજાવી છે આ મારા દીકરા નોકર રઘુએ. જિંદગીના રેતાળ રણમાં ખોવાયેલું રતન છે આ, અને એ રેતીનું રતન છે આ મારો રઘુ. અને રોહન, હવે તો અહીંથી જઈ શકે છે, ચાલ નીકળી જાય. શેઠ, ગમે એમ તોય એ તમારો દીકરો છે, તમારે એને આવું નહોતું કરવું. એને જે કાંઈ મારી સાથે કર્યું શું એ વ્યાજબી છે? સવિતાબેન, માણસ જેવું કરે ને એવું જ ભરે છે, અને મેં રોહન સાથે જે કર્યું છે ને એ એકદમ વ્યાજબી જ કર્યું છે. Yeah.